હવે શૈક્ષણિક વર્ષ 2024 અને 25માં જો તમારે લોકોને ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના માટે પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગની જાહેરાત આવી ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને પ્રથમ રાઉન્ડમાં આયુર્વેદ અને હોમિયોપેથીની કોલેજની પસંદગી કઈ રીતે કરવાની છે, એની ચોઈસ ફિલિંગ કઈ રીતે નાખવાની છે, એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અને અમારી અન્ય ચેનલ GCRT ગુરુકુલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને આવી જ નવી માહિતી માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે સૌથી પહેલાં આપણે લોકો ચોઈસ ફિલિંગ માટેની જાહેરાત જોઈ લઈએ. તો તમારે લોકોને પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગની તારીખ કઈ છે? તો કે તમે લોકો 7/9/2024થી 10/9/2024 બપોરે 3 કલાક સુધી છે એ તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો. એના પછી ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે? 19/10/2024 સાંજે 6 કલાક સુધી જોઈ શકાશે. પછી તમારા લોકોનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે? તો કે તમારું રિઝલ્ટ છે એ 10/9ના રોજ છે, એ રાત્રે 9 અથવા તો 10 વાગ્યે આવી જશે, અથવા તો બીજે દિવસે સવારે 11 તારીખે સવારે 9 અથવા 10 વાગ્યે આવી જશે. પણ મોસ્ટ પ્રોબેબલ તમારું રિઝલ્ટ છે એ 10 તારીખે, પછી એ લોકો 9 વાગે મૂકે, 10 વાગે મૂકે કે રાતના 11 વાગે પણ મૂકી શકે છે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતનું તમારું આખું સમયપત્રક છે. બીજી વસ્તુ એ કે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં જો તમે એડમિશન લ્યો છો તો તમારે સંભવતઃ 1 વર્ષનો ખર્ચો કેટલો થશે એની માહિતી આપી દઉં. તો જો તમારે લોકોને BAMS છે એના તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેશો તો તમારે લોકોને વર્ષના છે એ 4 થી લઈને 5 લાખ રૂપિયા ગણીને ચાલવાના છે. આ 4 થી 5 લાખમાં તમારી બધી એક્સ્ટ્રા ફી આવી જશે, યુનિવર્સિટી ફી છે, પરીક્ષા ફી છે, હોસ્ટેલ ફી છે એ સંપૂર્ણ આવી જશે, અને તમારે ટ્યુશન ફી. માની લો કે તમે લોકો BAMS છે એના તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેશો તો તમારે વર્ષના 7 થી લઈને 8 લાખ રૂપિયા સુધી પ્રતિ વર્ષના ગણવાના થશે. ક્લિયર થઈ ગયું? એ રીતે હોમિયોપેથીમાં તમારે 2 થી લઈને 3 લાખ રૂપિયા છે જો તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે ગણવાના છે, અને જો હોમિયોપેથીના મેનેજમેન્ટમાં મળે છે તો તમારે 3 થી લઈને 4 લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષના તમારે ગણીને ચાલવાના છે. આ રીતે તમારે છે એ ચોઈસ ફિલિંગમાં એક ધ્યાન રાખવાનું છે. હવે જનરલી તમે લોકો જુઓ BAMS કે જેને આપણે આયુર્વેદિકના નામે ઓળખીએ છીએ અને BHMS કે જેને હોમિયોપેથીના નામે ઓળખીએ છીએ. હવે આની તમારે જો ચોઈસ ફિલિંગ કરો ત્યારે મેઇનલી કઈ રીતે થાય છે? તો કે પહેલી છે તમારી જે ટ્યુશન ફી હોય ને એના ચડતા ક્રમમાં ગોઠવવાની કોલેજ. એટલે એનો મતલબ શું? તો કે જે કોલેજની ઓછી ફી છે એને તમારે પહેલા પ્રાયોરિટીમાં રાખવાની છે, અને જે કોલેજની સૌથી વધારે ફી છે એ કોલેજને તમારે ચોઈસ ફિલિંગમાં છેલ્લે રાખવાની છે. આ પહેલો તબક્કો થયો તમારી ટ્યુશન ફીનો. પછી બીજી કઈ રીતે તમે ગોઠવી શકો? તો કે તમને જે પ્રમાણે નજીક પડે છે એ નજીક પ્રમાણે પણ તમે લોકો ગોઠવી શકો. એક્ઝામ્પલ તરીકે તમે લોકો જૂનાગઢમાં રહ્યો છો તો જૂનાગઢમાં તમને ખબર છે ભાઈ નોબલ કોલેજ છે તો તમને લોકોને નજીક પડે છે તો તમે નજીક રાખી. પછી તમે લોકો રાજકોટ છે, રાજકોટ રિજન રાખો, અમરેલી રાખો, તો એ બધામાં તમને છે નજીક પડે એ રીતે ગોઠવી શકો. એ રીતે તમે લોકો અમદાવાદમાં રહેતા હો તો તમે અમદાવાદના પ્રમાણમાં પણ ગોઠવી શકો, ભાઈ અમદાવાદમાં કઈ કોલેજ છે, ગાંધીનગરમાં કઈ કોલેજ છે એ તમને નજીક પડે તો એ રીતે ગોઠવી શકો. ગાંધીનગરમાં તમે રહેતા હો તો ઘણા લોકો એ રીતે ગોઠવતો, ભાઈ અનન્યા પહેલાં રાખતા હોય છે, પછી આપણે લોકો મંજુશ્રી કોલેજ છે એ પહેલાં રાખતા હોય છે, આ રીતની એ લોકોને પસંદગી રાખતા હોય છે. અને ત્રીજી પસંદગી કઈ રીતે છે? તો ભાઈ કટ ઓફ છે એના ઉતરતા ક્રમમાં છે એ લોકો કોલેજ ગોઠવતા હોય છે. એટલે એનો મતલબ શું? તો કે કટ ઓફ છે, માની લો કે જે કોલેજમાં વધારે કટ ઓફ ગયો છે તો એ કોલેજને પહેલી પ્રાયોરિટીમાં રાખે, અને જે કોલેજમાં ઓછો કટ ઓફ ગયો છે એને એ લોકો છેલ્લી પ્રાયોરિટીમાં રાખતા હોય છે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. તો હવે તમને થોડું ઘણું છે ડિટેલમાં તમને લોકોને સમજાવું. એની પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં. તો જો તમારે લોકોને MBBS છે, BDS છે, BAMS છે અને BHMS છે, એમાં તમારે અમારી સાથે જો પર્સનલ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે? તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 નંબર આપેલા છે, એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો છે, એટલે તમને લોકોને આ PDF છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એનામાં પણ અમે અલગ અલગ રાખ્યું છે, MBBS રાખ્યું છે, MBBS BDS રાખ્યું છે, પછી BAMS BHMS રાખ્યું છે, બધા માટે ચાર્જિસ અલગ અલગ છે. એ ચાર્જિસ કેટલો છે એની સંપૂર્ણ માહિતી માટે છે તમારે લોકો વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. ઓલરેડી ઘણા બધા લોકો છે અમારી સાથે જોડાઈ ગયા છે, જો તમારા લોકોને જોડાવાની ઈચ્છા હોય તો વહેલી તકે જોડાઈ જજો. હવે જુઓ, તમારે લોકોને પહેલાં એ ફાઇનલ કરવાનું છે કે ભાઈ તમારે લોકોને BAMS એટલે કે ભાઈ આયુર્વેદિક છે અને BHMS તો એમાંથી શેમાં એડમિશન લેવું છે.
જો તમારા મનમાં એમ હોય કે ભાઈ BAMSમાં ગુજરાતમાં ગમે ત્યાં મળે ચાલશે, ગુજરાતમાં તમે ગમે તે કોલેજ તમે અમને દઈ દો ચાલશે, અને એ કોલેજમાં પણ જો અમને ગવર્મેન્ટ કોટામાં આપશે તો ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટામાં આપશે તો મેનેજમેન્ટ કોટા, ગમે એમાં અમારે લઈ લેવું છે એડમિશન, તો તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે રાખવાની? તો કે સૌથી પહેલાં જે 5 કોલેજ જે આપણી ગવર્મેન્ટની કોલેજ છે, ગવર્મેન્ટ આયુર્વેદિક, એ તમારે પહેલાં રાખવાની. પછી 6 નંબરથી તમારે છે કે કયા ક્રમમાં ગોઠવવાની, કે કટ ઓફના ક્રમમાં ગોઠવવાની. એક્ઝામ્પલ તરીકે JS આયુર્વેદિક કોલેજ નડિયાદ છે તો એનો કટ ઓફ બધા કરતાં ઊંચો જાય છે, તો તમારે એને પહેલાં રાખવાની. ક્લિયર થઈ ગયું? એ રીતે જેના માર્ક ઘટતા જાય એ પ્રમાણે તમારે નીચે નીચે કોલેજની પસંદગી રાખવાની છે. આ કોના માટે? કે જે વ્યક્તિઓને BAMS ગવર્મેન્ટ અથવા તો મેનેજમેન્ટ ગમે તેમાં લઈ જ લેવું છે એડમિશન, એમના માટે ફીનો કંઈ પ્રોબ્લેમ જ નથી. ભલે આયુર્વેદિકની 10 લાખ ફી હોય તો પણ એ લોકો ભરી દે, એ લોકો માટે આ રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે. પહેલાં 5-5 ગવર્મેન્ટ નાખવાની, પછી તમારે કટ ઓફ છે એના ચડતા ક્રમમાં આખી આખી ગોઠવવાની. હજે કટ ઓફનું આખી આખું જે લિસ્ટ છે એ અમારા પેડ પ્લાન યુઝર છે એને અમે ઓલરેડી મોકલી દીધું છે, ફીનું લિસ્ટ પણ અમે મોકલેલું છે, પછી આ કટ ઓફનું લિસ્ટ પણ સંપૂર્ણ લિસ્ટ અમે એમને મોકલી દીધું છે. પછી બીજી વસ્તુ, જો તમારે લોકોને BAMSમાં આયુર્વેદિકમાં જો તમારે ગવર્મેન્ટ કોટા જ એડમિશન લેવું હોય, ગુજરાતમાં ગમે ત્યાં મળે, અમારે માત્ર માત્ર ગવર્મેન્ટ કોટામાં જ એડમિશન લેવું છે, તમારે કઈ રીતે પસંદગી કરવાની? તો કે ભાઈ 5 ગવર્મેન્ટ કોલેજ છે એ તમારે એડ કરી દેવાની. પછી 6 નંબરથી તમારે છે એ ગવર્મેન્ટ કોટાનો જે ક્રમ હોય, કટ ઓફનો ક્રમ, એ પ્રમાણે તમારે સિલેક્ટ કરીને ટોટલી કોલેજ છે તમારે એડ કરી દેવાની. અને દરેકને એ જ વિનંતી કરું છું કે ભાઈ તમે લોકો છે એ મેક્સિમમ કોલેજ એડ કરો, 1-2 કોલેજ એડ કરીને ના આવતા. બહુ સારા માર્ક્સ ભલે હોય તો પણ વધુમાં વધુ કોલેજ છે એ એડ કરો. આ કોના માટે હતું? તો કે જે વ્યક્તિને BAMSમાં ગમે ત્યાં લઈ લેવું છે એમના માટે. હવે બીજી વસ્તુ એ કે ભાઈ BAMS અથવા તો BHMS, હવે તમારા મનમાં એમ થાય કે ભાઈ અમારે ટ્યુશન ફીના ક્રમમાં છે એ કોલેજ ગોઠવવી છે, નજીકનું અમારે કંઈ નથી પણ અમારે ભાઈ ફીના ક્રમમાં ગોઠવવી છે, તો તમારે લોકોએ શું કરવાનું? જે 5-5 ગવર્મેન્ટ કોલેજ છે એ તો તમારે લોકોને નાખવાની જ છે. ક્લિયર થઈ ગયું? હવે એના પછી 6 નંબરથી જે કોલેજની ટ્યુશન ફી ઓછી છે, ગવર્મેન્ટ કોટાની ઓછી હોય, તો એ પ્રમાણે તમારે નાખવાની રહેશે. માની લો કે 2.2 હોય ને 2.5 હોય, તો એ રીતે તમારે ક્રમમાં છે એ કોલેજો ગોઠવવાની છે. ક્લિયર થઈ ગયું? પછી એ રીતે ગવર્મેન્ટ કોટા અને એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં પણ ઓછી ફી હોય એ પ્રમાણે તમારે કોલેજ છે એ અરેન્જ કરવાની થશે. સેમ એ જ વસ્તુ BHMSમાં પણ લાગુ પડે છે. BHMSમાં તમારે પહેલાં 1 ગવર્મેન્ટ કોલેજ નાખી દેવાની, 3 ગ્રાન્ટી નીટ કોલેજ નાખી દેવાની, એના પછી પ્રાઇવેટથી ચાલુ કરવાનું. જેની ટ્યુશન ફી ઓછી હોય એને તમારે પહેલાં પ્રાયોરિટી રાખવાની. ક્લિયર થઈ ગયું? હવે એના પછી માની લો કે BAMS અથવા તો BHMS. હવે તમારા મનમાં એમ થાય કે ભાઈ આ BAMSની કોલેજ છે અને BHMS, અમારે ભાઈ નજીકમાં જ લેવું છે એડમિશન, પછી નજીકમાં અમને BAMSમાં મળે તો પણ લઈ લેવું છે અને BHMSમાં મળે તો પણ લઈ લેવું છે, તો તમારે લોકોએ શું કરવાનું? તમને મેં જે પ્રમાણે ગવર્મેન્ટ કોલેજ કીધી એ તો તમારે લોકોએ નાખવાની જ છે, કેમ ગવર્મેન્ટ કોલેજમાં તમારે ઘણો બધો ફેર પડી જાય. તમે જો ગવર્મેન્ટ કોલેજમાં તમારે 4,000 રૂપિયા જ ફી છે, જ્યારે તમે પ્રાઇવેટમાં લેશો તો 2-2.5 લાખ ઉપર ફી તમારે લોકોને આપવાની થશે, એટલે સંભવતઃ ઘણો બધો ફેરફાર પડે. એટલે જો સરકારીમાં તમારે દૂર જવું પડે તો તમારે જઈ આવવાનું, કેમકે 4,000 ને બીજો એટલો બધો ખર્ચો કરીને તમારે 1 લાખ સુધી પહોંચશે, જ્યારે આમાં તમારે 2-2.5 લાખ રૂપિયા દેવા પડશે. ક્લિયર થઈ ગયું? ગવર્મેન્ટમાં તમે મેક્સિમમ પ્રયત્ન કરો કે ગવર્મેન્ટમાં તમને જ્યાં મળે ત્યાં તમે લઈ લ્યો, કેમકે ફીનો બહુ બધો ફેર પડશે. તમારે 20,000માં તમારો આખું આયુર્વેદિક પતી જશે ટ્યુશન ફીમાં, બીજો બધો ખર્ચો ગણો તો એ તમારે 3-4 લાખમાં આખે આખું તમારો આયુર્વેદિક પતી જશે. એટલે એ પ્રમાણે તમારે આખી પસંદગી છે એ તમારે રાખવાની. રેડી? અને પછી મેં તમને જે પ્રમાણે કીધું કે તમારે કયા ક્રમમાં ફીના ક્રમમાં છે અથવા તો નજીકના ક્રમમાં તમારે ગોઠવી દેવાનું છે. નજીકના ક્રમમાં જે પ્રમાણે કોલેજ આવતી જાય એ પ્રમાણે તમારે લોકોએ ગોઠવી દેવાનું. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. અને સામાન્યતઃ તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગનો સામાન્ય ક્રમ કયો છે? તો કે ભાઈ BAMSમાં તમારે લેવું હોય તો BAMS પહેલાં ગવર્મેન્ટ કોલેજ નાખવાની, એના પછી BAMS તમારે લોકોને SFI એટલે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે, એ તમારે એડ કરવાની. પ્રાઇવેટમાં પણ પહેલાં ગવર્મેન્ટ કોટા રાખવાનો, અને BAMS છે એ તમારે ગવર્મેન્ટ કોટા રાખવાની છે. આ ગવર્મેન્ટ કોટા તમે રાખી, હવે તમારે મેનેજમેન્ટ કોટા, એટલે આ આદર્શ ક્રમ છે તમારો. જે વ્યક્તિઓને ગમે એમ કરીને આયુર્વેદિકમાં લઈ જ લેવું છે એ વ્યક્તિઓ આ રીતે ક્રમમાં રાખવાની. પછી કટ ઓફના ક્રમમાં ગોઠવી શકો, ફીના ક્રમમાં ગોઠવી શકો, બધી રીતે તમે ગોઠવી શકો. એ રીતે જો તમારે એમ હોય કે ભાઈ BAMSમાં ગવર્મેન્ટ કોલેજ અને આપણે કહેવાય કે BAMSમાં ગવર્મેન્ટ કોટા સુધી મળે એમ છે, તો ત્યાં સુધી મારે લેવું છે, પછી મારે મેનેજમેન્ટ કોટામાં નથી જવું, તો પછી મારે હોમિયોપેથીમાં લઈ લેવું છે, તો તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ રાખવાની? તો ભાઈ BAMS તમારે લોકોને ગવર્મેન્ટ તો એડ કરી જ દેવાની છે, એના પછી BAMS તમારે SFI એટલે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ તમારે ગવર્મેન્ટ કોટાની એડ કરવાની છે, અને એના પછી તમારે લોકોને BHMSની જે 4-4 આપણે ગવર્મેન્ટ જે કોલેજ કહેવાય એ નાખવાની છે, અને BHMSની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ નાખવાની છે.
ક્લિયર થઈ ગયું. તો આ રીતે તમારે ક્રમ રાખવાનો છે કે જે વ્યક્તિને આયુર્વેદિક અને હોમિયોપેથી બંનેમાં તમારે લેવું છે અને મેનેજમેન્ટ કોટા પોસાય એમ નથી તો આ રીતે નાખવાનું. ક્લિયર થઈ ગયું. અને જે વ્યક્તિને ખાલી હોમિયોપેથીમાં જ લેવું છે તો મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે BHMSની 4 ગવર્મેન્ટ તમારે નાખી દેવાની, ભલે મળે એમ હોય કે ન મળે એમ હોય નાખી દેવાની. એના પછી BHMSમાં તમારે SFI તમારે નાખવાની છે. SFIમાં પણ પહેલાં તમારે ગવર્મેન્ટ કોટા એડ કરવાનો છે. અને એના પછીનો તમારે ક્રમ કયો રાખવાનો છે તો કે BHMSમાં જ SFI કોટા છે એમાં તમારે મેનેજમેન્ટ કોટા આ રીતે રાખી દેવાની. પછી તમે ગમે એ રીતે ગોઠવી શકો, ફીના ક્રમમાં ગોઠવી શકો, કટઓફના ક્રમમાં ગોઠવી શકો, નજીક પડે એ ક્રમમાં પણ ગોઠવી શકો. પણ મેજોરિટી તમે પ્રયત્ન એવો કરો કે મેક્સિમમ કોલેજ એડ કરો કે જેથી તમને લોકોને ફાયદો થાય. ચોઈસ ફિલિંગમાં કોઈ મર્યાદા નથી, તમે એક કોલેજ નાખી શકો, બે કોલેજ નાખી શકો, ત્રણ કોલેજ નાખી, એવી કોઈ મર્યાદા નથી. જેટલી કોલેજ નાખવી એટલી નાખી શકો, બધી કોલેજીસ નાખવી હોય તો પણ તમે લોકો નાખી શકો. ક્લિયર થઈ ગયું. તો આ રીતે તમારે આખી કે ચોઈસ ફિલિંગ છે એના અંગે મેં તમને માર્ગદર્શન આપી દીધું છે. અને જો હજી પેડ પ્લાનમાં તમારે જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જાઓ કે જેથી તમારો લિસ્ટ ને એવી બધી પ્રક્રિયા છે જલ્દી થઈ શકે. અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.